વેલકમ ટુ માય ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રીક એન્ડ ટોયઝ આજે આપણે ગણિતમાં ઉપયોગી એવું એક ટીએલએમ જેનું નામ છે ઓલ ઇન વન જેની મદદથી આપણે સંખ્યા જ્ઞાન સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર નાની સંખ્યા મોટી સંખ્યા એવી તમામ પ્રવૃત્તિઓ આજ એક ટીએલએમની મદદથી કરી શકીએ છીએ તો એ માટે આપણે ફ્લેસ્કારનો ઉપયોગ કરીશું પેપરમાંથી બનાવેલ નાની ચકટીનો ઉપયોગ કરીશું તેમજ અહીં મોટી ચકટીનો પણ આપણે ઉપયોગ કરીશું સૌપ્રથમ કાર્ડપેપરમાંથી આપણે શૂન્યથી એક સુધીના કાર્ડ બનાવ્યા છે તેમજ અહીં કેટલીક ક્રિયાઓ માટેના પ્લસ બરાબર માઇનસ ગુણાકાર ભાગાકાર અને લેસ ડેન ગ્રેટર ડેન તો આ તમામ કાર્ડનો ઉપયોગ કરી અને આપણે આપણા ટીએલએમ કઈ રીતે કાર્ય કરે છે તેની માહિતી મેળવીએ સૌ પ્રથમ સંખ્યા જ્ઞાન સંખ્યા જ્ઞાન માટે આપણે કોઈપણ બે કાર્ડ ત્રણ ફ્લેશ કાર્ડ ગોઠવી અને અલગ અલગ પ્રકારની સંખ્યા બનાવી શકીએ છીએ જેમ કે અહીં મેં જે જગ્યા રાખી છે એ સંખ્યા જ્ઞાન માટે છે તો અહીં આપણે એક સંખ્યા બનાવી છે એને શબ્દોમાં વાંચી શકીએ સત્તર ત્યારબાદ આપણે બીજી એક સંખ્યા બનાવીએ અહીં એક સંખ્યા બને છે ઓગણચાળીસ તો આ પ્રકારે બે અંકની સંખ્યા ત્યારબાદ હું હજી એક અંક ઉમેરી અને ત્રીજી સંખ્યા બનાવી શકું છું ત્રણસો ને બાણું ત્રણ હજાર નવસો ને પચીસ તો આ પ્રકારે આપણે અલગ અલગ પ્રકારના કાર્ડ ગોઠવી અને સંખ્યા જ્ઞાન વિશેની માહિતી આરટીએલએમની મદદથી આપી શકીએ છીએ જોઈશું સરવાળો બરાબર જવાબ શું આવશે તો અહીં સરવાળા માટે આપણે અલગ અલગ ચોરસ ખાનાનો ઉપયોગ કર્યો છે અહીં ચકટી વાપરીશું સૌ છે ત્રણ માટે આપણે ત્રણ ખાનામાં એક રંગની ચકટી ગોઠવીશું ત્યારબાદ છે ચાર માટે આપણે બીજા ખાનામાં એક રંગની ચકટી ગોઠવીશું ચાર હવે આપણે કુલ ચકટીઓ કેટલી છે જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે કુલ ચકટીઓને ગણીશું તો અહીં આપણે શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત માટે આપણો જવાબ આવે છે સાત તો આ પ્રકારે સરવાળો કરી શકાય વધુ એક ઉદાહરણ લઈએ પાંચ વટ્ટા બે તો સૌ પ્રથમ અહીં આપણી પાસે ચકટી છે પાંચ વટ્ટા બે માટે આપણે પ્રથમ પાંચ ચકટી ગોઠવીશું એક રંગની એક બે ત્રણ ચાર ને પાંચ ત્યાર પછી છે પ્લસ બે તો અહીં બીજી બે ચકટી ગોઠવીશું એક અને બે હવે આપણે કુલ કેટલી ચકટીઓ છે તેની સંખ્યા ગણીશું તો અહીં આવશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આપણી પાસે ટોટલ સાત ચકટીઓ થાય છે માટે જવાબ આવશે સાત તો આ પ્રકારે સરવાળા કરી શકાય છે હવે જોઈએ બાદબાકી આ જ ચકટી દ્વારા બે અલગ અલગ રીતે અહીં આપણે આ જ ઉદાહરણ રાખીએ માઇનસની હિસાની મૂકીએ તો અહીં પાંચ ઓછા બે શું જવાબ આવશે એ આપણે ચેક કરીએ તો સૌ પ્રથમ અહીં બાદબાકી માટે પાંચ ચકટી પ્રથમ રંગની ગોઠવીશું તો અહીં પ્રથમ રંગની પાંચ ચકટી છે એક બે ત્રણ અને ચાર અને પાંચ હવે બીજા રંગની બે ચકટી ગોઠવીશું તો જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે જેટલી સંખ્યા પછીની હોય તે ચકટીને આપણે આ ચકટીની ઉપર જ ગોઠવી દઈશું અહીં ગોઠવાઈ ગઈ છે હવે આપણે જોઈએ છે જે જોડી બની જાય છે એને આપણે કેન્સલ કરીશું તો હવે કુલ કેટલી ચકટી બાકી રહે છે તો જવાબ મળશે ત્રણ માટે આ જે દાખલો છે એનો જવાબ આવશે ત્રણ આ પ્રકારે આપણે બાદબાકી સરળતાથી કરી શકીએ છીએ હવે જોઈએ ગુણાકાર અહીં પાંચ ગુણ્યા બે તો સૌ પ્રથમ આપણે અહીં છે પાંચ ગુણ્યા બે માટે આપણે પાંચ ખાનાનો ઉપયોગ કરીશું એક બે ત્રણ ચાર અને પાંચ અને અહીં બે છે માટે દરેકમાં બે બે ચપટી ગોઠવીશું અહીં આપણે જોઈ શકીએ છીએ આપણે દરેક ખાનામાં બે બે ચકટી ગોઠવી છે તો અહીં કુલ કેટલી ચકટીઓ છે એનો સરવાળો કરીશું સરવાળો કરતાં આપણને જવાબ મળે છે અહીં સરવાળો કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ માટે આ જે જે જવાબ છે એ આવશે દસ એટલે કે પાંચ ગુણ્યા બે બરાબર જવાબ આવશે દસ આ પ્રકારે વધુ એક ઉદાહરણ લઈએ ચાર ગુણ્યા ત્રણ તો અહીં આપણે કરીશું સૌપ્રથમ ચાર ખાના લઈશું અને દરેકમાં ત્રણ ત્રણ ચકટી ગોઠવીશું અને પછી બધી ચકટીનો સરવાળો કરીશું અહીં જે પ્રથમ આંકડો છે એટલે આપણે ખાના લઈશું અને જે બીજો આંકડો છે એટલી ચકટી લઈશું હવે આપણી પાસે કુલ કેટલી ચકટી થાય છે આપણે એની ગણતરી કરીએ ત્રણ ને ત્રણ છ નવ ને ત્રણ બાર માટે અહીં જવાબ આવશે બાર આ પ્રકારે આપણે સરળતાથી ગુણાકાર કરી શકીએ છીએ હવે જોઈએ ભાગાકાર આપણી સંખ્યા છે આઠ ભાગ્યા બે માટે અહીં આપણે આઠ ચકટીઓ સૌ પ્રથમ અલગ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે આ આઠ ચકટીને આપણે બે ખાનામાં ગોઠવીશું તો આપણે સૌ પ્રથમ આઠ ચકટીઓ અલગ કરી છે હવે આપણે એને બે ખાનામાં ગોઠવીએ તો અહીં ભાગ્યા બે છે માટે બે ખાનાનો ઉપયોગ કરીશું એક બે એક બે એક બે એક અને બે હવે જોઈશું દરેક ખાનામાં કેટલી ચકટી આવે છે તો આપણે જોઈ શકીએ છીએ દરેક ખાનામાં ચાર ચકટીઓ આવે છે માટે અહીં ભાગાકારનો જવાબ આવશે ચાર તો આ પ્રકારે આપણે સરળતાથી ભાગાકાર કરી શકીએ છીએ વધુ એક ઉદાહરણ લઈએ નવ ભાગ્યા ત્રણ તો અહીં આપણે આઠ ને એક નવ ચકટી લઈશું હવે આપણી પાસે નવ ચકટી છે અહીં છે નવ ભાગ્યા ત્રણ માટે આપણે ત્રણ ખાનાનો ઉપયોગ કરીશું દરેક ખાનામાં એક એક ચકટી ગોઠવતા જઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આપણે જોઈ શકીએ છીએ દરેક ખાનામાં કેટલી ચકટી આવે છે તો અહીં આપણે જોઈએ દરેક ખાનામાં ત્રણ ચકટી આવે છે એ માટે આપણો જે જવાબ છે એ આવશે ત્રણ આ પ્રકારે તો અહીં આ રીતે સરળતાથી ભાગાકાર પણ કરી શકીએ છીએ હવે આપણે જોઈએ નાની સંખ્યા અને મોટી સંખ્યા અહીં એક સંખ્યા લઈએ બે અને એક આપણી પાસે બે સાઈન છે એક ગ્રેટર ડેન અને એક લેસ ડેન તો અહીં આપણે જોઈશું બે એ મોટી સંખ્યા છે માટે આ નિશાની અહીં આવશે આ પ્રકારે ત્યારબાદ બીજી એક સંખ્યા લઈએ તો આ સાઈનના બદલે આ સાઈન આવશે એટલે કે સાત અને અહીં આવશે નવ સાત એ નાની સંખ્યા છે અને નવ એ મોટી સંખ્યા છે તો આપણે આ ટીએલએમની મદદથી સરળતાથી સંખ્યા જ્ઞાન નાની સંખ્યા મોટી સંખ્યા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની તમામ માહિતીઓ મેળવી શકીએ છીએ